હાય સ્ટુડન્ટ હાવ આર યુ ઓલ વેલકમ ટુ અશ્રમિક વિદ્યાલય હું અંજલી ટંડેલ આજે આપણે જોવાના છીએ ઇકૃપતાની બા ખૂ બા શરદ મિત્રો બાબા બા શરત આપણે શીખી ગયા હતા બાબાબા શરત એટલે શું તમારે એનું પૂરું નામ પહેલાં લખી દેવાનું બા 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 એટલે શું આવશે બાજુ 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 કે કોઈ સંગતતા માટે બે ત્રિકોણોમાંથી એક ત્રિકોણની અનુરૂપ બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ સાથે એકરૂપ થાય હવે આપણે જોઈશું મિત્રો એકરૂપતાની બાખુબા શરત બાખુબા શરત એટલે શું તો જો આપેલ ત્રિકોણ સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની બે અનુરૂપ બાજુ અને તેમની વચ્ચેના ખૂણા સાથે સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે એવું આપણે કહી શકીએ છીએ એટલે કે મિત્રો જો બે ત્રિકોણો હોય તો એ બે ત્રિકોણોમાં તમે જોશો તો એ બે ત્રિકોણોની કોઈ બે બાજુ અને તેને સંલગ્ન જે ખૂણો હોય એ ખૂણો બરાબર બે બાજુ અને તેને સંલગ્ન જે ખૂણો હોય તે બીજા ત્રિકોણને અનુરૂપ બે બાજુને તેની સાથેના ખૂણા સાથે સમાન હોય તો તેવા ત્રિકોણને એકરૂપ ત્રિકોણો કહેવાય આમ સામાન્ય રીતે આપણે એકરૂપ ત્રિકોણો કોને કહેવાય જેને બધા અંગો સમાન હોય તો બરાબર પરંતુ જ્યારે શરતો આપી હોય તો આપણે એક શરત જોઈએ બાબાબા શરત તો બાબાબા શરત જ્યારે હોય ત્યારે આપણે કહી શકીએ કે એવા ત્રિકોણો પણ એકરૂપ છે અથવા તો બાખુબા શરત હોય કે બે બાજુને એક ખૂણો સમાન હોય બરાબર બંનેમાં તો ત્યારે પણ આપણે એ બે ત્રિકોણો એકરૂપ છે એવું કહી શકીએ છીએ શરત જ્યારે પણ લખવાની થાય ત્યારે તમારે આ વસ્તુ જ ધ્યાનમાં રાખવાનું છે કે બા ખૂ બા બે બાજુ અને એક ખૂ એટલે ખૂણો બરાબર તો આપણે ઇઝીલી લખી શકીએ કે આપેલી સંગટતા માટે કે એક ત્રિકોણની બે બાજુ અને એક તેમની વચ્ચેનો ખૂણો એ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ અને ખૂણા સાથે સમાન હોય તો તેવા બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે એવું કહી શકાય જો ઉદાહરણ ચારની વાત કરીએ નીચે બે ત્રિકોણના કેટલા ભાગના માપ આપ્યા છે બાખુબા એકરૂપતાનો ઉપયોગ કરીને બે ત્રિકોણો એકરૂપ છે કે નહીં તે નક્કી કરો જો ત્રિકોણો એકરૂપ હોય તો તેને સાંકેતિક રીતે લખો બે ત્રિકોણ આપ્યા છે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈ એફ અહીં કાચી આકૃતિ દોરીને સમજાવ્યું છે હું તમને આકૃતિ દોર્યા વિના સરળતાથી સમજાવું છું જુઓ માપ આપ્યા છે તો માપના આધારે આપણે કહી શકીએ એ બી બરાબર સાત સેમી છે તો સાત સેમીવાળી બાજુ અહીં ક્યાં છે ઈ એફ એટલે શું થશે પહેલાંમાં એ બી બરાબર ઇ એફ થઈ ગયું ચાલો બીજું જોઈએ બીસી પાંચ છે તો પાંચ સેમીવાળું કયું છે ડીઈ તો બીસી બરાબર શું થશે ઈ એફ અને એક ખૂણો આપ્યો છે ખૂણો બી પચાસ છે તો કયો ખૂણો પચાસ છે ખૂણો ઈ એટલે ખૂણો ઈ બરાબર ખૂણો બી બરાબર ખૂણો ઈ થાય તો અહીં તમારે જોઈ લેવાનું કઈ શરતનું પાલન થાય છે બે બે બાજુ એટલે બા ખૂ બા તો તમારે લખી દેવાનું માટે એકરૂપતાની બા ખૂ બા શરતના આધારે આપેલ ત્રિકોણો એકરૂપ થાય તો હવે એને સાંકેતિક રીતે કઈ રીતે લખીશું તો એ તો લખી જ દેવાનું સંગતતા કઈ આવશે તે જુઓ તમે તો અહીં તમારે જોવાનું એ સાથે સંગતતા આવશે કઈ થશે શોધી કાઢો એ સાથે કયું બિંદુ આવે તે કઈ રીતે ખબર પડશે ખૂણા પરથી ખબર પડે કે બી હોય તો ઈ છે એટલે બીની જગ્યાએ વચ્ચે ઈ આવી જશે એ સાથે કોણ હવે શોધી કાઢો જુઓ અહીં એ ને બી તો ઈ ને છે છે ને સોરી ડી ઈ ચાલો એ બી સાથે ઈ અને એફ આનો અર્થ શું થાય બી સાથે એફ છે તો ઈ સાથે એ સાથે કોણ હોવું જોઈએ સોરી બી સાથે ઈ છે તો એ સાથે કોણ હોવું જોઈએ એફ તો એ સાથે એફ અને ડી સી સાથે કોણ થશે સી સાથે ડી આ રીતે એટલે સંગતતા કઈ થશે એ સી સંગત એફ ઇ ડી અને ત્રિકોણ એકરૂપ છે એવું કઈ રીતે લખી શકાય તો એ બી સી એકરૂપતા ત્રિકોણ એ એકરૂપતા ત્રિકોણ એફ આ રીતે આપણે લખી શકીએ ખ્યાલ આવ્યો ચાલો બીજું જુઓ એ બરાબર ચાર પોઈન્ટ પાંચ સેમી છે એસી ચાર સેમી ખૂણો એ સાઠ અંશ છે આ બાજુ જુઓ ડી ચાર સેમી એફડી ચાર પાંચ સેમી ખૂણો ડી પંચાવન અંશ ચાલો અહીં પહેલાં તો આપણે બાજુઓ જોઈ લઈએ આ ચાર સેમી એની સાથે આ ચાર સેમ એટલે એસી બરાબર કોણ થાય ડીઈ ચાલો બાજુ જોઈએ એ બી ચાર પોઈન્ટ પાંચ છે એફડી ચાર પોઈન્ટ તો એ બંને સમાન થાય એટલે એ બરાબર કોણ થશે એફડી આ રીતે હવે એમની હવે અહીંયા ખૂણા આપ્યા છે પરંતુ અલગ અલગ છે પરંતુ તમે જુઓ તો જે બાજુઓ હોય એમની વચ્ચેના જ ખૂણાએ મેં કહ્યું તો એ ને એસી તેમની વચ્ચે કયો ખૂણો આવે તે તમને ખબર હોવી જોઈએ જો તમે આકૃતિ દોરો ને તો આ રીતે ત્રિકોણ હોય તો એ બી સી તો આ એ બી અને એ સી આ બે છે એમની વચ્ચે કયો ખૂણો આવે ખૂણો એ જે બેની વચ્ચે જે બિંદુ કોમન હોય ને તે ખૂણો આવે એટલે ખૂણો એ તો સાઈઠોન્સ છે આ બધું ચેક કરો ડીઈ અને એફ ડી તો આ બેમાં કોણ કોમન છે ડી બંનેમાં છે ને તો એ વચ્ચે આવે તો એ જ ખૂણો હોવો જોઈએ ડી તમે ઉપર પણ આ રીતે ચેક કરી શકો છો ડી તો ડી જ ખૂણો આપ્યો છે કે બરાબર છે તો એ અને ડી અહીં તો જોઈ શકાય કે ખૂણો એ એ ડી જેટલો નથી ખૂણા બંને સરખા નથી બાજુઓ તો સરખી છે પરંતુ એ ખૂણો સરખો નથી એટલે આપણે કહી શકીએ કે અહીં બાખુબા શરતનું પાલન થતું નથી માટે બંને ત્રિકોણો એકરૂપ નથી બરાબર ચાલો સી માટે વિચારીએ તો બી સી બરાબર છ સેમી એસી બરાબર ચાર સેમી ખૂણો બી બરાબર પાંત્રીસ ખૂણો બી બંનેમાં છે કે વચ્ચે છે કે તે જોઈ લો પહેલાં તો બી અને એ બંનેમાં કોમન કોણ છે સી બરાબર પરંતુ અહીં તો આપણને કઈ શરત આપી કયો આપ્યો છે ખૂણો બી આપ્યો છે સીનું માપ હોવું જોઈએ જે આપણને ખબર નથી આ બાજુ ચેક કરો બી એફ ઇ એફ તો કયો ખૂણો આવશે એફ જે બંનેમાં હોય તે જ ખૂણો કોમન થાય એફ અહીં પણ ઈ ખૂણો આપ્યો છે એટલે આપણે તો અહીંથી જ સમજી જઈશું કે બે બાજુઓ તો આપી છે પરંતુ તેમને સંલગ્ન ખૂણાઓ આપ્યા નથી માટે આપેલ બંને ત્રિકોણોમાં બાખુબા શરતનું પાલન થતું નથી માટે બંને ત્રિકોણો એકરૂપ નથી આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જે બાજુઓ આપ્યા હોય એને અંતર્ગત જ ખૂણો હોવો જોઈએ હા આ તમારે ધ્યાન રાખવાનું છે ઉદાહરણ પાંચ જોઈશું આકૃતિમાં એ બી બરાબર એ અને ખૂણો બી એ દ્વિભાજક એ છે જો આકૃતિ આપે છે એ તેમાં એ બી બાજુ છે અને એસી બાજુ બંને સમાન છે તથા ખૂણો બી એ દ્વિભાજક એટલે શું તો બે સરખા ભાગ કરે તે એટલે ખૂણો બી એ અને ખૂણો ડી એ બંને કેવા થાય સમાન હવે આગળ વધીએ ત્રિકોણ એ ત્રિકોણ એ બરાબર એટલે આ ત્રિકોણ અને ત્રિકોણ એ એટલે આ ત્રિકોણ માં સમાન ભાગની ત્રણ જોડી લખો તો આપણે ત્રણ જોડી લખી શકીએ આ એક ત્રિકોણ લેવાનો અને આ એક ત્રિકોણ લેવાનું જેમાં એકતા આપણને આપ્યું છે કે એ બી બરાબર શું છે એસી બરાબર એક કોમન બંનેમાં આવી ગયું ચાલો બીજી વસ્તુ જે બંનેમાં એક સામાન્ય બાજુ છે જુઓ એડી તે આ ત્રિકોણમાં પણ આવશે અને આ ત્રિકોણમાં પણ આવે એડી એટલે એડી બરાબર એડી થાય શું લખી દેવાનું અહીંયા સામાન્ય બાજુ બરાબર ત્યારબાદ તમે જુઓ કે આ દ્વિભાજક એવું કહ્યું દ્વિભાજક આનો અર્થ શું થાય કે ખૂણો બી એ ડી ખૂણો બી એ ડી બરાબર કોણ થાય ખૂણો ડી એ સી બંને ખૂણા પણ સરખા થાય બંને ખૂણા પણ સરખા થાય એટલે આપણે ત્રણ સમાન ભાગની જોડી લખી દીધું ચાલો શું ત્રિકોણ એ ડી બી એકરૂપ ત્રિકોણ એ છે આ બંને ત્રિકોણ એકરૂપ છે એવું કહ્યું છે તો તમે આપણે કઈ શરતનું પાલન અહીં લખી શકીએ બા ખૂ બા અહીં બાખુબાર શરત પ્રમાણે આ બંને ત્રિકોણો એકરૂપ થાય એવું તમારે લખી દેવાનું હવે એવું કીધું છે કે ખૂણો બી બરાબર ખૂણો સી છે તો તમે જોઈ લો કે આ બંને ખૂણા સમાન થાય છે એવું પૂછ્યું તો આપણે શીખી ગયા છીએ કે જો ત્રિકોણ એકરૂપ હોય તો તેના અનુરૂપ અંગો પણ એકરૂપ થાય એટલે જેટલી પણ બાજુઓ જે પણ ખૂણા તે બધા જ સરખા થાય આપણે જોઈ ગયા કે ત્રિકોણ એકરૂપ હોય તો જે પણ એના અંગો હોય તે બધા એકરૂપ થાય તો આ બે ખૂણા એ પણ એકરૂપ થશે એટલે ખૂણો બી બરાબર ખૂણો સી થાય આ તમારે યાદ રાખવાનું છે ચાલો મિત્રો પ્રયત્ન કરો જોઈશું ત્રિકોણ ડીઈ માં બાજુઓ ડીઈ અને ઈ એફ વચ્ચે કયો ખૂણો આવે છે તો ડીઈ ઈ એફ વચ્ચે કયો ખૂણો આવશે તમે આકૃતિ દોરીને સમજી શકો છો અથવા તો એમ પણ સમજી શકો છો કે ડીઈ અને ઈ એફ તો કયો આવશે વચ્ચે ખૂણો ખૂણો ઈ જે બંનેમાં હોય તે આવી જાય હા આ રીતે તમારે શોર્ટકટ યાદ રાખવાનું છે ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર બે છે ત્રિકોણ એક સોરી એકરૂપતાની બાખુબા શરત લગાવીને તમારે સાબિત કરવું છે કે ખૂણો પીક્યુ એકરૂપ ખૂણો એ ત્રિકોણ એફ ઇડી છે તો તમને પીક્યુ પીક્યુ સાથે ઈ આપ્યું છે અને આરપી આરપી સાથે ડીએફ આપ્યું છે તો એકરૂપતા સાબિત કરવા માટે હજુ વધુ કઈ માહિતીની જરૂર છે તમે જુઓ બા બા આપી દીધું છે તો બા બાખું બા શરત લગાવવાનું છે તો બા ને બા આવી ગયું કયું બાકી રહી ગયું ખૂ તો ખૂ કયો આવશે એનો અનુરૂપ ખૂણા જ લેવાના પી ક્યુ અને આર એમાં કયો ખૂણો આવશે ખૂણો પી અને ઈ એફ ને ડી એફ એ બેમાં કયો કોમન ખૂણો છે ઇ એફ ને ડીએફ વચ્ચે તો ખૂણો એફ એટલે ખૂણો ડી સોરી ખૂણો પી બરાબર ખૂણો એફ સાબિત કરવું પડે ત્રીજી વધારાની માહિતી આ જોઈએ તો જ આપણે સાબિત કરીએ કે બાખુબા શરતના આધારે પેલ ત્રિકોણ એકરૂપ થાય ગમે તે ત્રિકોણ એકરૂપ ના થવા જોઈએ જે બાજુ હોય તેને અનુરૂપ જ આમાં જોવાનું ને આમાં જોવાનું પીક્યુઆરમાં કોણ આવશે તો ખૂણો પી ને ત્રિકોણ ડીએ એફમાં કોણ આવશે તો જે બંનેમાં આમાં હોય તે એફ બરાબર આ રીત ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈશું અહીં ત્રિકોણના કેટલાક ભાગના માપ આપ્યા છે ત્રિકોણની જોડી એકરૂપતાની બાખુબા શરત પ્રમાણે એકરૂપ થાય કે નહીં તે ચેક કરો અને સંકેતમાં પણ લખો ચાલો જોઈએ પ્રશ્ન નંબર ચાર આપણે જોવાનો નથી અહીં તમે જોશો એ બી સી અને ડીઈ એફ આપ્યા છે તો અહીં આ એ બી બે પોઈન્ટ પાંચ ડી એફ ડીઈ બે પોઈન્ટ પાંચ બંને ખૂણા સરખા છે એસી બે પોઈન્ટ આઠ એટલે એબી બરાબર કોણ થયું ડીઈ અને એસી બરાબર કોણ થયું ડીએફ ચાલો બંનેના ખૂણા જે કોમન આમાં કયો ખૂણો આવશે એ ને એસી તો ખૂણો એ જોવાનો થાય અને આમાં ડીઈ ને ડીએફ તો ખૂણો ડી જોવાનો થાય ચેક કરો ખૂણો ડી ને ખૂણો એ સરખા છે ના સમાન નથી માટે આપેલ ત્રિકોણો બાખુબા શરતને આધારે એકરૂપ નથી આ રીતે તમે ચેક કરી શકો છો ચાલો અહીં જોઈએ ત્રિકોણ ડીઈ અને ત્રિકોણ પી ક્યુ આર બરાબર ચાલો બાજુ જોઈએ ઈ એફ ત્રણ છે તો ત્રણ વાળું આ છે ક્યુ આર ચાલો આ બાજુ બીજું જોઈએ ડી એફ તો એની સાથે છે પી ક્યુ આ રીતે ચાલો બંનેમાં કોમન ખૂણો ડીએફ ને ઈ તો ખૂણો એફ આપ્યો હોવો જોઈએ છે આપેલ છે ખૂણો એફ ને આ બાજુ ક્યુ ને પી એટલે ખૂણો ક્યુ હોવો જોઈએ ખૂણો ક્યુ આપ્યો છે બંને કેવા છે ચાલીસ ચાલીસના જો એફ આપ્યા હોય ને ક્યુની જગ્યાએ પી ચાલીસના આપ્યા હોય તો પણ ખોટું હા એફ સાથે અહીં જ હોવા જોઈએ કેમ કારણ કે ક્યુ અને પી ક્યુ બંને વચ્ચે કોમન ખૂણો હોય તે જ લેવાનો છે ફરીથી કહું છું એટલે એફ બરાબર ક્યુ થાય છે એટલે આપેલ ત્રિકોણો એકરૂપ છે એની સંગતતાની જોડ લખવી હોય તો કઈ આવશે ત્રિકોણ ડીઈ એફ તો એની સાથે કયું આવશે ત્રિકોણ એફ સાથે તો ક્યુ આવવાનું છે એટલે લાસ્ટમાં ક્યુ મૂકી દેવાનું ચાલો લાસ્ટમાં ક્યુ મૂકી દઈએ તો એફ સાથે ક્યુ તો ઈ સાથે કોણ આવશે આર તો ઈ સાથે આર તો ડી સાથે કોણ આવવાનું ડી સાથે પી એટલે પીક્યુ આર ડીઈ એફ પી ક્યુ આર આર રીત સોરી પી આર ક્યુ આ રીતે સંકેતમાં પણ લખવાનું છે બાકીના બે તમે જાતે સોલ્વ કરી શકશો ઓકે તો અહીં સુધી રાખીશું ફરીથી મળીશું થેન્ક યુ